गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय हिंदी आना आगळना पीरियडमां मैं तमने पाठनी स्टोरी कही थी। आजे आपणे पाठ वाँचीशुं एने समझीशुं। तो दरेक विद्यार्थी मित्रों ने रिक्वेस्ट छे कि पोतपोतानी पुस्तक किताब एने आपणे खुल्ली राखीशुं। हूँ वाँचीश जेथी करीने तमारे ध्यान आपवानुं छे, કેટલું ગ્રામર એમાં આવશે એ પણ હું તમને સાથે સાથે સમજાવતી રહીશ। એટલે જેટલું સાંભળીને યાદ રહેશે એટલું વાંચવાથી પણ નહીં રહે, એટલે બરાબર તમે ધ્યાન રાખજો, બરાબર। તો લેખક પરિચય આપણે લઈ લીધું છે, વાંચન શરૂ કરીશું। પેજ નંબર 3, પાઠ 2, ન્યાયમંત્રી લેશન ડિપાર્ટમેન્ટ છે, પાઠ બીજો, એનો ભાગ બીજો। ઓકે, શરૂ કરીએ છીએ। સંધ્યાના સમય થા, ચારો પર અંધકાર ફેલ ચુકા થા, એસીને કિસીને બહાર સે ખડકા દરવાજા ખટખટાયા। સંધ્યાના સમય થા, તો સંધ્યા કા વિરોધી શબ્દ લેના હે, તો સંધ્યા કા વિરોધી ઉષા। સમય સમાનાર્થી વક્ત, અંધકાર તો એનો વિરોધી થવો કરવો હોય તો પ્રકાશ, બહાર તો અંધ તો સંધ્યાનો સમય હોય છે, ચારે બાજુ અંધારું છવાયેલું હોય છે, અને એવા વખતે બહારથી આવી અને કોઈ એ ઘરનો દરવાજો ખખડાવે છે, ખડખડાના મતલબ ખખડાવે છે। કોણ છે? બ્રાહ્મણ શિશુપાલે થોડા સા દરવાજા ખોલતે હુએ દેખા। તો બ્રાહ્મણ શિશુપાલે ઘરના દરવાજા ખડખડાયા હતા, તો એટલે કે એનું ખખડાયું એ વખતે બ્રાહ્મણ શિશુપાલ અંદર રહી અને પૂછે છે કે કોણ છે? એક પરદેશી બહાર સે આવાજ આવ્યો, તો બહાર થી કેવો અવાજ આવ્યો કે ભાઈ એક પરદેશી છે, એમ પરદેશી એટલે બહારની વ્યક્તિ। જો પરદેશીનો વિરોધી લખવો હોય તો શું થશે? સ્વદેશી, તો બહાર એટલે વિરોધી અંદર થશે આવાજ, તો આવાજ શબ્દનો સમાનાર્થી થશે એને લખ્યું છે સ્વર, સ્વર લખી શકીએ, ધ્વનિ પણ લખી શકીએ। તો બાકી અવાજ આવે છે કે મુજે રાત કાટને કે લીએ સ્થાન મિલ જાયેગા, તો પ્રશ્ન એવું કહે છે કે શું મને તમારા ઘરમાં રાત કાટના તંબુહા ઉચ રાત કાટના યાદથી સમય પસાર કરના અથવા તો પિતાના, તો કે મને તમારા ઘરમાં એક રાત પસાર કરવાનું સ્થાન, સ્થાન એટલે કે જગત, સ્થાન તો મતલબ કે આવે જગત, તો કે મને જગ્યા મળશે। જૈસે હી શિશુપાલે પૂરા દરવાજા ખોલા, उनके सामने हुआ युवक खड़ा था। तो आटो सांभता वक्त शिशु वाले आटो दरवाजा खोली ना तो वर्णो अने वो दरवाजा खोली ने जुए छे, तो सामने एक नव युवक, नव युवक के पे नव युवा जुआ जुए गए छे, ए उगो हतो। उन्होंने मुस्कुरा कर कहा, मुस्कुरा कर एने हसी ने कर, यह मेरा सौभाग्य है, अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा, आइए बता दें। तो हसी ने शू कहे छे કે ભાઈ આ તો મારું સૌભાગ્ય છે, સૌભાગ્યનો વિરોધી લખ્યો તો દુર્ભાગ્ય, તો કે સારું મારું નસીબ કહેવાય કે મારા ઘરે અતિથિ પધારે, અતિથિ પધારે છે। અતિથિ શબ્દ સમૂહ પૂછે કે ભાઈ જીસકી આને કી તિથિ નિશ્ચિત નહીં હૈ વ, તો ઉસકો અતિથિ બોલતે હૈ। સમાનાર્થી લિખતા તો મહેમાન, તો કે જીસ ચરણ એટલે કે પેર, તો મારું ઘર કે પવિત્ર થઈ જશે, પવિત્ર યાને કે નિર્મળ, અને
સુલભ છે, સહેલું છે, કાઢી શકીએ છીએ. પણ એને આપણે કરી બતાવવાનું હોય ને, વ્યવહારમાં ઉતારવાનું હોય તો એ ખરેખર બહુ કઠિન છે. જો કઠિન એનો વિરોધી સરળ થશે, અને કઠિન શબ્દનો સમાનાર્થી લખવો હોય તો મુશ્કેલ. શિશુમાં બોલે અવસર મિલે તો દેખાતું કે ન્યાય કિસે કરતે. એટલે શિશુપા શું કહે છે કે મને જો અવસર મળે, અવસર એટલે મોકા, તક એ લખેલું છે સમાનાર્થી, તો હું કે બતાવી દઉં કે ભાઈ ન્યાય ખરેખર કેવો હોય છે, ન્યાયનો વિરોધી અન્યાય. તો આ અવસર ચાહતે હૈ, તો પરદેશી કહે છે કે તો તમે અવસર માંગો છો, ઢૂંઢો છો, શોધો છો. હા, અવસર ચાહતા. તો શિશુપા શું કહે છે કે હા, હું અવસર માંગુ છું, મોકો માંગુ છું. ફિર પર અન્યાય નહીં હોગા. પછી પરદેશી પૂછે કે તમે ન્યાય મંત્રી બની અને કે ન્યાય કરશો તો કોઈ જ અન્યાય નહીં થાય. તો બિલકુલ નહીં. તો પેલો શિશુપા શું કહે છે કે ના, બિલકુલ અન્યાય થશે નહીં, કોઈ એ પ્રકારનો ન્યાય કરે છે. કોઈ અપરાધી દંડથી ન બચેગા. પરદેશી શું પૂછે કે કોઈ અપરાધી દંડથી બચશે નહીં. અપરાધી યાની કે ગુનેગાર, દોષી, અપરાધીનું સમાનાર્થી લખવાય તો શું થયું, દોષી. અને કે કોઈ દોષી દંડ વગર બચશે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે બધા જ ગુનેગારને દંડ મળશે. દંડ યાની કે સજા, દંડ યાની કે સજા. પણ દંડ કા વિરોધી લખના હે તો પુરસ્કાર નહીં. તો પરદેશીએ કહા ના, કોઈ બચશે નહીં. પરદેશીને મુશ્કેલાતો કહા યે બહુત કઠિન કામ હૈ. તો અસીને કહે છે કે ભાઈ આ તો ખરેખર બહુ કઠિન કામ છે, મુશ્કેલ કામ છે. જો બહુત લખાય છે બહુત, પણ એને જ્યારે હિન્દીમાં આપણે બોલીશું ત્યારે બહુત શબ્દ બહુત બોલાય છે. મુશ્કરાતો એટલે મુશ્કરાના, મુશ્કરાના ક્રિયા ઉપરથી મુશ્કુરાહટ ભાવવાચક સંજ્ઞા બની છે, આપણે યાદ રાખીશું. અને બહુત શબ્દ ઉપરથી બહુતાય એ પણ ભાવવાચક શબ્દ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. બ્રાહ્મણ કે નહીં કુછ ભી કઠિન નહીં હૈ, મેં ન્યાય કા ડંકા બજા કર દિખા દૂંગા. તો કે મારા માટે એક બ્રાહ્મણ છું, મારા બ્રાહ્મણ હું બ્રાહ્મણ છું, તો મારા માટે એમની કશું જ કઠિન છે ને, કંઈ જરૂર નથી. અને હું ન્યાય કરી અને ડંકો વગાડીશ. આપણે ગુજરાતી ભાષામાં સાંભળીએ છીએ કે ડંકો વગાડી દીધો, આવું કામ કરી ડંકો વગાડી દીધો. તો ડંકો વગાડવું મતલબ બહુ સુપ્રસિદ્ધ હોના, આ મુહાવરો છે ડંકા બજાના તો સુપ્રસિદ્ધ હોના. પરદેશી ધીરે સુ મુશ્કરાય, એટલે પેલા પરદેશી, પરદેશી કોણ હોય છે આપણને ખ્યાલ છે ને, ખુદ સમ્રાટ અશોક હોય છે. પણ એક પરદેશી રૂપ ધારણ કરી અને આનંદ હોય છે, એટલે એક મનમાં હસે છે. પણ કુછ ના બોલે, ફિર કુછ દેર બાદ સુ ગયે, એટલે હસે છે મનમાં પણ કશું બોલતા નથી. ઘણી બધી થોડી રાત વીતી જાય છે, સમય થાય છે, પછી બંને જણા સૂઈ જાય છે. સુબહ ઉઠકર પરદેશીને શિશુપાલનો ધન્યવાદ દેકર ઉસે વિદાય લીધી. શુભ એટલે કે પ્રભાત, સવાર થતા જ પરદેશી શિશુપાલની પાસે શિશુપાલનો ધન્યવાદ માને છે. કારણ કે એમને રાતનો ત્યાં પસાર કરવા માટે જગ્યા આપી દે, એટલે કોઈ પણ નહીં આપણું કોઈ કામ કરે તો આપણે સ્વાભાવિક છે કે ભાઈ એનું ધન્યવાદ માનવું જોઈએ. ધન્યવાદનો સમાનાર્થી લખવો તો શુક્રિયા, શું થશે, શુક્રિયા. તો શુક્રિયા અદા કરતા એવો શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ. તો કે એમનો શુક્રિયા એટલે કે ધન્યવાદ, આભાર માનવું સહેમ જાતા તો ડર
મરચું સચ્ચી જૂઠી એટલે મેં જે વાત કરી તે એમાં થોડું ઘણું ઉમેરી દીધું. આપણે કેટલું મરચું મીઠું ભગડા એટલે વાત આગળ કરવી કંઈક વધી જાય, સાચું ઓછું હોય ખોટું વધારે આવી જાય. તો કે આવો કંઈક કરી અને રાજાને ધર્માવે તો નથી ને કે શિકાય એટલે ફરિયાદ. મેં અહીંયા લખેલું છે શિકાય એટલે ફરિયાદ એટલે ઘાવ પણ થાય. તો દરબારને પહોંચતા શિશુપાલ તો કલેજાને ધડકને લગા જબ મને દેખા કે પરદેશી સમ્રાટ શો થયું. તો કે રાજ્યમાં પહોંચે છે ને દરબારમાં, દરબાર એટલે કે બધા લોકો બેઠેલા હોય, એમના બધા માણસો બેઠેલા હોય, બધા અધિકારીઓ બેઠેલા હોય એને દરબાર કહે. તો એમણે એવું ત્યાં કહે કે કલેજો ધડકવા લાગ્યું. આપણું મારું છે કલેજા ધડક જ્યારે તો બહુ ગભરાટ થતા ચિંતા હતા. અને જ્યારે આપણે જોયું કે ભાઈ રાજા તો એ તો પરદેશી બનીને જે આવ્યું હતું તો સ્વયં સમ્રાટ શું હતા. સમ્રાટ બોલી બ્રાહ્મણ દેવતા મેં આપણો ન્યાયના ઔષધિના ચાકા હું આપ તૈયાર થઈ. પછી જ્યારે અમે કહ્યું બ્રાહ્મણ દેવતા હું તમને ન્યાયનો એક અવસર આપવા માટે માંગુ છું, શું તમે તૈયાર છો એમ કહેવા માટે. પહેલે તો શિશુપાલ ગભરાય, પહેલાં તો ગભરાઈ ગયા હતા, પણ હવે સમ્રાટ અશોકિયામાં જ્યારે એને પૂછી અને કહ્યું ત્યારે થોડું હાશકારો થયો. ફિર બોલે યદિ સમ્રાટની ઈચ્છા હોય તો મેં તૈયાર હું. તો કે જો તમારી ઈચ્છા હોય તો પછી હું તૈયાર જ છું. ઈચ્છા એટલે આશા પણ થાય, અભિલાષા પણ થાય, ઈચ્છાનો વિરોધી લોકો હોય તો અનિચ્છા. તો હું તૈયાર છું કે જો સમ્રાટનું લિંગ પરિવર્તન કરવું તો સમ્રાટ ભૂમિ થશે. શું થશે? સમ્રાટ ફક્તનું લિંગ પરિવર્તન કરવું હોય તો સમ્રાટ ભૂમિ યાદ રાખીશું. બહોળથી કલશે આ બે મંત્રી હોય તો કે બહુ સરસ, કાલથી તમે બે મંત્રી બની જાઓ. સમ્રાટને કહા ઓર અપને હાથ સે અંગૂઠી ઉતારકર શિશુપાલ કો પહેરા દી. યહ સમ્રાટ અશોક કી રાજમુદ્રા થી. જો પહેલા મેં તમને કહ્યું કે ભાઈ રાજમુદ્રા એટલે રાજ્યની નિશાની અંગૂઠી જે આપણે હાથે પહેરીએ છીએ આંગળી ઉપર. અહીંયા ઉપર છે એવી જે ન્યાયમંત્રી બને છે એને એક પહેચાન માટે ઓળખાણ માટે એવી રાજમુદ્રા પહેરાવવામાં આવતી હતી. તો એ સમ્રાટ અશોકે પણ કહ્યું કે ભાઈ કાલથી તમે અમારા ન્યાયમંત્રી છો એમ કહી અને પોતાના હાથમાંથી અંગૂઠી ઉતારી અને એ શિશુપાલને પહેરાવી દે છે. અબ શિશુપાલ ન્યાયમંત્રી થઈ, હવે તો ન્યાયમંત્રી હતા, ઉન્હોને રાજ્ય કી સમુચિત વ્યવસ્થા કરના આરંભ કર દીધા. કર દીધા સમુચિત એટલે શું? ઉચિત એટલે અચ્છી તરફ યોગ્ય. જો ઉચિત નો વિરોધી લખે તો અનુચિત, એટલે અમે તો વ્યવસ્થા, વ્યવસ્થા એટલે પ્રબંધ, ઇંતજામ પણ થાય પ્રબંધ અથવા તો ઇંતજામ બંને સમાનાર્થી શબ્દ છે. તો સારી એવી વ્યવસ્થા ગોઠવી દીધી. લોકોને જે ભય હતો, ચોરી થતી હતી, ઝઘડા થતા હતા, આ બધું સરસ રીતે ગોઠવણ કરી દીધી. આ રીતે શરૂઆત આરંભ વિરોધી લખ હોય તો અંત. ઉનકે સુપ્રબંધ સે રાજ્યની પૂરી તરફ શાંતિ રહેતી હતી. સુપ્રબંધ એટલે અચ્છી તરફ પ્રબંધ, અચ્છા પ્રબંધ અથવા તો સારી વ્યવસ્થા. તો કેમ આવા સારી વ્યવસ્થાને કારણે આખા રાજ્યમાં શાંતિ રહેવા લાગી. કિસી કો કિસી પ્રકાર કા ભય નહીં થા, કોઈને કોઈ પણ પ્રકાર નો ભય હતો નહીં. ભય કા વિરોધી અભય નિર્ભય. લોક દરવાજે તો ખુલે છોડ્યા દે. પહેલાના વખતે કીધું કે લોકોને બધી ડર હતો ચોરી થવાની, હા બધું. તો હવે લોકોને બધી જ શાંતિ થઈ ગઈ છે કે લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકી દીધી, વાગતા નથી કે તાળું પણ મારતા નથી, ખુલ્લા મૂકીને જવા લાગ્યા. એટલી શાંતિ થઈ ગઈ. ચારો તરફ ન્યાયમંત્રી કે સુપ્રબંધ હોય ત્યારે કે ધૂમ મચ ગઈ. જો ધૂમ મચના પણ ઉભી રહ્યો છે હું, હા ધૂમ મચના તો સુપ્રસિદ્ધિ હોના. તો કહેવાનું મતલબ છે કે આખા રાજ્યમાં ચારે બાજુ ન્યાયમંત્રીના નામની એમનો સારા પ્રબંધ, સારી ઇંતજામ, સારી વ્યવસ્થા થઈ, એને કારણે ચારે બાજુ એમની નામના વધી ગઈ, એમની નામના વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું જોઈશું. કેટલાક સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે અને શબ્દાર્થ છે પાર્ટ બે એવું ટાઇટલ મારી અને આપણે આટલું લખી લઈશું, બાકીનું પછી લખીશું. ઓકે. વિડીયો ઉતાર્યા તો મારે લખવું હોય કે ધારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને